અને જે રીતના કોરોનાના કેસ ઘટાડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વાત કરીએ સુરતની, સુરતમાં જે રીતના કોરોનાના કેસ વધી રહ્યા છે, મહત્વનું છે સુરતમાં 192 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ક્લાસીસ, શાળા અને કોલેજોમાં 7 દિવસ માટે ઓફલાઈન શિક્ષણને બંધ કરવાનો આદેશ અપાયો છે. સુરતમાં આજથી 7 દિવસ માટે ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે, સાથે તમામ ટ્યુશન ક્લાસીસ ઓનલાઈન કરવાનો આદેશ અપાયો છે. તો શાળા અને કોલેજોમાં પણ 7 દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. સુરતમાં આપને જણાવી દઈએ 192 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે, તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેશ ચિત્રોડા સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જી હિતેશ, તો જે રીતના સુરતમાં 192 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા શાળા કોલેજો અને ટ્યુશન ક્લાસીસનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે, જણાવો સમગ્ર માહિતી. જે ચોક્કસથી કેસીસ વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જે રીતે કોરોનાનો બીજો તબક્કો શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે વધુમાં વધુ કેસો સુરત શહેરમાં નોંધાઈ રહ્યા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કેસો નોંધાઈ રહ્યા છે, તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ટ્યુશન ક્લાસીસ સંચાલકો હોય, શાળાઓ હોય કે કોલેજો હોય, તમામ 7 દિવસ માટે બંધ કરી દેવાનો નિર્ણય આપ્યો છે. અને ખાસ કરીને ઓનલાઈન શિક્ષણ આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે સુરત શહેરમાં જે રીતે વિદ્યાર્થીઓ હવે પોઝિટિવ આવી રહ્યા છે, ખાસ કરીને યુકે અને આફ્રિકાનો જે સ્ટ્રેન કોરોનાનો કેસ જોવા મળી રહ્યો છે, તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને આપણી સાથે કેટલાક ટ્યુશન ક્લાસીસ સંચાલકો, શિક્ષકો ઉપસ્થિત છે, તેઓ પણ અત્યારે હાલ મૂંઝવણમાં છે કે કઈ રીતે આ શિક્ષણને આગળ વધારવું, કેમ કે એક વર્ષ દરમિયાન આ તમામ શૈક્ષણિક કાર્ય બંધ હતું અને ફરી એકવાર શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ હવે નવી ભરી વખત આ કોરોનાએ માથું ઉચક્યું છે, ત્યારે ખાસ કરીને શૈક્ષણિક કાર્ય ફરી એકવાર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. આપણી સાથે ટ્યુશન ક્લાસીસ સંચાલક છે, આપનું નામ જણાવશો અને ટ્યુશન ક્લાસીસ સંચાલક જે બંધ કરવાનો નિર્ણય કર્યો છે, ઓનલાઈન નિર્ણય કર્યો છે, શું કહેશો? મારું નામ જનક સાવલિયા છે અને પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અમે ચલાવીએ છીએ. નો ડાઉટ કે આપણે બેઉ તરફ ધ્યાન દોરવું પડે એવું છે. એક બાજુ બાળકોના સ્વાસ્થ્યની વાત છે તો બીજી બાજુ ભણતર એટલે એજ્યુકેશનની વાત છે. તો બેઉને આપણે પ્રાયોરિટીમાં કઈ રીતે લઈ શકીએ કે સ્વાસ્થ્ય જોખમાય નહીં અને સાથે સાથે એમનું કામ સતત ચાલુ રહે, કેમ કે પરીક્ષાની તારીખો ડિક્લેર થઈ ચૂકી છે અને ડિક્લેર થયા પછી તરત શાળાઓ અને ક્લાસીસ ચાલુ થયેલા એટલે બાળકોમાં એક ઉત્સાહ પણ હતો કે ચાલો જે શીખવાનું છે એ જ આપણે લખવાનું છે. પણ ઓનલાઈન શિક્ષણ છે એની એટલી બધી સ્ટ્રેન્થ જોવા મળી નહોતી. ગયા વર્ષે સમગ્ર વર્ષ દરમિયાન ચાલ્યું, પછી બાળકો સાથેના રિવ્યૂ પ્રમાણે જોયું તો ઘણા પાસે એવું ફંડામેન્ટલ ડિવાઇસીસ ઉપલબ્ધ ન હોય અને ઘણા પાસે સુવિધા ન હોય, ત્યારે આવા સંજોગોમાં ઓફલાઈન શિક્ષણ છે એના દ્વારા જે સમજાય છે એ વસ્તુ ઓનલાઈન શિક્ષણ દ્વારા સમજી નથી શકતા એ સૌને ખબર છે. તો આવા સંજોગોમાં પરીક્ષાની ડેટ ડિક્લેર થઈ છે અને આજે અચાનક નિર્ણય આવ્યો છે ત્યારે સૌ કોઈને એક આંચકો એવો લાગ્યો છે કે તો હવે પરીક્ષાની તૈયારી માટે કઈ રીતે કામ કરશું, એટલે આના કઈ રીતે નિર્ણયો લેવા એ ખૂબ જરૂરી બાબત છે. ચોક્કસપણે વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં હશે, કેમ કે તેમના બાળકો જ્યારે સ્કૂલે આવી રહ્યા છે, ખાસ કરીને એનું સ્વાસ્થ્ય જોખમાય તેવા પણ ઘટનાઓ બની રહી છે. એ બાબતે આપની રીતે આપની પાસે કેવા વાલીઓની રજૂઆતો આવતી હોય છે? જનરલી કાલે 1 વાગે નિર્ણય આવ્યો એટલે આજે તો અમારે સવારનું સૂચના કેવી રીતે આપવી, કઈ રીતનું આયોજન કરવું હવે પછી ઓનલાઈન માટે, એના માટે બાળકો અમારી પાસે આવેલા અને વાલીઓના પણ ફોન આવે તો અમે રિવ્યૂ તો લેતા હોઈએ છીએ. કાલે જે એક નિર્ણય વચ્ચે આવ્યો હતો કે ભાઈ જે વાલીઓ મોકલવા માગતા હોય એ યોગ્ય સુવિધા અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ કે સેનિટાઇઝિંગની સુવિધાઓ સાથે જે મોકલવા માગતા હોય મોકલી શકે છે એવો નિર્ણય હતો, તો વાલીઓ એ રીતે રિએક્ટ કરતા હતા કે ચાલો વાંધો નહીં અમે મોકલવાના છીએ. આજે પણ ચાલુ છે તો કોઈએ નથી મોકલ્યા એવું નથી, પણ આમ છતાં આપણે બાળકોનું સ્વાસ્થ્ય ધ્યાનમાં લેવું જ જોઈએ અને એના આધારે જે કંઈ પગલાં લેવા પડશે એ ગવર્મેન્ટ અને અધિકારીઓ લેશે જ. પણ એક ડર ચોક્કસપણે બોર્ડના વિદ્યાર્થીઓમાં ખાસ કરીને એ આજે અમે જોયો કે હવે અમારું કઈ રીતે થશે, તો આનું પણ સાથે સાથે વિચારવું કે આનું સોલ્યુશન કઈ રીતે આપણે આપી શકીએ સૌ સાથે મળીને. બોર્ડની પરીક્ષાઓના પરિણામની પરીક્ષાઓ જે છે એની તારીખો તો જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક ચિંતાનો વિષય છે. હું આપને પૂછવા માંગીશ કે વાલીઓની પ્રતિક્રિયા કેવી છે, બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે?
સામાન્ય રીતે બાળકોનું સ્વાસ્થ્ય જળવાય માટે શૈક્ષણિક સંસ્થાઓ છે તો એમાં સેનિટાઈઝ છે, થર્મલ ગન છે, બરાબર, એ બધી વ્યવસ્થાઓ છે. તો એ સાથે વિદ્યાર્થીઓ છે સ્કૂલ પર ટ્યુશન પર જાય તો એમાં કોઈ વાંધો નથી. પ્લસ સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે તો એ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. ચોક્કસપણે તે જ બધી જાળવણી તો રાખવામાં આવી છે, પરંતુ હજુ પણ કોરોનાના કેસો આવી રહ્યા છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં કેસો આવી રહ્યા છે, તેને લઈને મહાનગરપાલિકાએ જે નિર્ણય કર્યો છે ઓનલાઈન શિક્ષણનો, તે કેટલું યોગ્ય લાગે છે? ઓનલાઈન શિક્ષણ છે પણ હજી દરેક બાળક પાસે એનું માધ્યમ પૂરું નથી, જેમ કે મોબાઈલ ફોન દરેક પાસે હોય ન હોય એવું બની શકે. પછી ઘણી જગ્યાએ એવું બને છે કે એક ઘરે બે વિદ્યાર્થીઓ હોય તો એકને એક જ સાથે બે વિદ્યાર્થીઓ કઈ રીતે ભણી શકવાના, એક 10મા ધોરણમાં હશે, એક 12મા ધોરણમાં હશે, તો આવા વાલીઓનો પ્રશ્ન અમુક આવે છે. ચોક્કસપણે ઓનલાઈન શિક્ષણ છે જે ક્યાંક ક્યાંક થોડુંક અઘરું બની રહ્યું છે. હું આપને પૂછવા માંગીશ કે ઓનલાઈન શિક્ષણ કઈ રીતે હવે લોકો બાળકો ભણશે, કેમ કે 7 દિવસ માટેની અત્યારે નિર્ણય કરવામાં આવશે અને આગામી નિર્ણય 7 દિવસ બાદ માલુમ પડશે. ઓનલાઈન શિક્ષણની ઇફેક્ટ જે ઓફલાઈન શિક્ષણમાં શિક્ષક ભણાવતા હોય એટલી અસરકારક છે જ નહીં. બીજું કે જે વાલીઓ કે જે વિદ્યાર્થીઓના ઘરે હમણાં સાહેબે કીધું એમ કે બે ફોન નથી ને બે ત્રણ છોકરાઓ ભણે છે તો એના માટે બી એ પ્રશ્ન છે. ત્રીજું, અમુક એરિયામાં નેટ કનેક્ટિવિટી છે, મોબાઈલ ડિવાઇસ છે, એ બધા ઇસ્યુ આવે. તો ઓનલાઈન શિક્ષણ છે એ જેટલું આપણે રૂબરૂ ભણાવતા હોય, બીજું શિક્ષક સામે હોય તો વિદ્યાર્થીનું અને શિક્ષકનું જે લાઈવ ઇન્ટરેક્શન હોય છે એ ઇન્ટરેક્શન છે એ ઓનલાઈન શિક્ષણમાં નથી આવતું. જે એને પ્રશ્નો પૂછવા હોય તો એમાં પણ ઘણા બધા ડ્રોબેક્સ આવે છે. તો આપણે એવું કહી શકીએ કે જે સ્કૂલે કે ટ્યુશન ક્લાસમાં આવીને જે વિદ્યાર્થી ભણે એટલી ઇફેક્ટ તો એની ઓલરેડી નથી જ તે, પણ પેન્ડેમિક સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને અનિવાર્યપણે જો એ કરવાનું થાય તો એમાં કોઈ બીજો તો આપણે વિકલ્પ ન હોય તો એ કરવું જ પડે. પણ બંને વિકલ્પ વિશે વિચારવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય છે કે ભાઈ ધારો કે અમારા જે વાલીઓ છે એનો એવો પ્રશ્ન હોય કે એ સ્વૈચ્છિક રીતે ધારો કે કોઈ વાલી છે મોકલવા માગતા હોય તો કદાચ એ સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થી ભણવા આવે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને બધી જ નીતિ નિયમોનું પાલન થાય, અને જો ઓફલાઈન ભણવા માગતા હોય તો એ ઓપ્શન પણ પૂરો પાડી શકાય. ખાસ કરીને વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી રહ્યા છે વધુમાં વધુ, વાલીઓ ચિંતામાં મુકાયા છે અને ખાસ કરીને શિક્ષકો પણ કોરોનાના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે, તે બાબતે આપનું શું માનવું? એ બાબતે તો દાખલા તરીકે જે સંસ્થામાં વિદ્યાર્થી કે વાલી કે વિદ્યાર્થી કે શિક્ષક ના પોઝિટિવ કેસ આવે તો એને ચોક્કસપણે આપણે ઓનલાઈન પર જ જવું જોઈએ કે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને કે શિક્ષકોને એની અસર ના પહોંચે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય કરવામાં આવશે આપને કેટલો યોગ્ય લાગે છે? યોગ્યમાં બે મુદ્દા આ છે કે જો બની શકે એ પ્રમાણે બોર્ડના વિદ્યાર્થીઓ જે છે 10મા અને 12માના એ જે અત્યારે કન્ફ્યુઝ છે કે ભાઈ કોર્સ 70% અમારો પૂછાવાનો છે અને હવે ઓનલાઈન થઈ ગયું તો હવે અમારા કોર્સને કઈ રીતે અમારે હેન્ડલ કરવો, તો એ પરીક્ષા બાબતે જોઈને પણ થોડું ઘણું કંઈક એ બાબતે વિચારવું જોઈએ. જે બોર્ડની પરીક્ષાઓ છે તેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને ખાસ કરીને હાલ પૂરતી ઓનલાઈન શિક્ષણ ભણાવવા માટેનો જ નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે વાલીઓ શિક્ષકો અને સંચાલકો ત્રણે ત્રણ મૂંઝવણમાં છે કે કઈ રીતે હવે બાળકોનું ભવિષ્ય આગળ વધશે. કારણ કે એક વર્ષ વીતી ગયું ત્યારબાદ શાળા કોલેજો અને ટ્યુશન ક્લાસીસ ચાલુ થયા હતા, પરંતુ ફરી એકવાર 7 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય આપ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક મૂંઝવણનો સવાલ છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય માટે પણ ક્યાંક ને ક્યાંક જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે એ યોગ્ય ગણી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં કેવું હવે કઈ રીતે નિર્ણયો આવે છે તે જોવા રહેશે. જી જીતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે રીતના સુરતમાં કોરોનાની સ્થિતિ વકરી છે, આજથી 7 દિવસ માટે ટ્યુશન ક્લાસ સુરતમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે. તમામ ટ્યુશન ક્લાસીસ ઓનલાઈન કરવાનો આદેશ આપ્યો છે. શાળા અને કોલેજોમાં 7 દિવસ ઓનલાઈન શિક્ષણ જ રહેશે. તો સુરતમાં જે રીતના 192 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે તેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.